માણસામાં સભા સંબોધી હતી અને તે સાથે સભામાં હાજર તમામ લોકોનું અભિવાદન કર્યું હતું અને વધુમાં મંચ પર બેસેલા તમામ લોકો આંદોલનના સંઘર્ષના સાથીઓનું અભિવાદન ઝીલ્યું હતું. માણસાના ચંદુભાઈ મહેરિયાએ વડગામનું એક ગામ લીધું, જેને લઈ જિગ્નેશ મેવાણીએ તેમને ફ્રેન્ડશીપ ડેના દિવસે જે ગિફ્ટ આપી તે માટે અભિવાદન પાઠવ્યું હતું. દલિતોની જમીનના ટુકડા માટે અને સરકારની દલિત વિરોધી નીતિ સામે પોતાનો દેહ ત્યાગી દેનાર અને આત્મવિલોપન કરનાર શહીદ વીર ભાનુભાઈ વડકરની શહીદીને 6 મહિના થયા છે, ત્યારે સરકારે 8 માંગણીઓ પર લેખિત સંમતિ આપી હતી. તેમ છતાં હજુ સુધી આ માંગણીઓ સંતોષવામાં આવી નથી તો આગામી 16 ઓગસ્ટે આ જાડી ચામડીની સરકારને તેમની સંવેદનશીલતા અને લેખિત વચન યાદ કરાવવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં પણ આવ્યું હતું. સરકારની ઉઘરાણી કરવાનો સમય આવી ગયો છે તેમ જણાવ્યું હતું. તે સાથે જ આગામી 16 ઓગસ્ટે ભાનુભાઈના શહીદ દિનની પૂર્ણતિથિ નિમિત્તે ગાંધીનગર ખાતે રેલીનું આયોજન કર્યું છે તેમ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું. જય ભીમ, જય ભીમ, જય ભીમ. માણસારા સૌ વડીલો, પહેલો માતાઓ, યુવાનો, માણસાની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમના સૌ સાથીઓ મારી સાથે મંચ ઉપર બેઠેલા સૌ જ મુમેન્ટના આંદોલનના સંઘર્ષના સાથીઓ અને કાર્યક્રમને સફળ બનાવવામાં નાનામાં નાનો પણ જેણે ફાળો આપ્યો છે એ સૌને ફરી એકવાર હૃદયથી મારા ક્રાંતિકારી જય ભીમ અને ઇન્કલાબ જિંદાબાદ પાઠવું છું. આજે ફ્રેન્ડશિપ ડે છે. અને મુરબી ચંદુભાઈ મહેરિયાએ વડગામનું એક ગામ દત્તક લીધું અને મને ફ્રેન્ડશિપ ડે ની અદભુત ગિફ્ટ આપી છે. અને મને એમનો પ્રસ્તાવ બહુ જ ગમી ગયો. હું ક્યારનો બેઠો બેઠો એ જ વિચારતો હતો કે માણસાની આવી મજબૂત ટીમ, એમણે એક નહીં એમને વડગામના 4 ગામ આપવા પડે. અને ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં અનેક યુવાનો જે એક કે બીજી રીતે આપણે સંપર્કમાં છે, એ થોડા થોડા કરીને વડગામના ગામોની જો જવાબદારી લે તો વડગામની જનતા અને આખા ગુજરાતનો દલિત સમાજની વચ્ચે એક અદ્ભુત એક કેમિસ્ટ્રી ઊભી થાય. અને તો બીજી બધી જગ્યાએ આંદોલનમાં હું રૂપાણી સાહેબને હક લેવાના હતો. વડગામ કો ખંભાળી લે તો બસ કાબુમાં ધારો. આનાથી વિશેષ કોઈ વડગામ સંભાળી લેવી મારી કોઈ લાલચ નથી. સાથીઓ, ગઈકાલે કેટલાક મિત્રો અમે સર્કિટ હાઉસમાં સાંજે બેઠા હતા અને બિચારા બહુ જ એકદમ લાગણી વાળા મિત્રો અને હૃદયના શુદ્ધ ભાવથી મને કહેતા હતા કે જિગ્નેશભાઈ, આંદોલન તો બહુ જ મહત્વનું તમે સતત કરો છો, પણ તમે એક ધારાસભ્ય થયા, થોડીક સોફિસ્ટિકેટેડ લેંગ્વેજમાં બોલતા થાવ અને જુદી પ્રકારની તમારી પર્સનાલિટી બહાર આવે અને થોડુંક નેતાઓના અંદાજમાં તમે બોલતા થાવ, બધું આના સિવાય કોઈ પણ ટાસ્ક પણ આપણે બધું કરવા તૈયાર છે. ખાલી એવી ઘટનાઓ બને છે, એવી પરિસ્થિતિ, એવા સમયમાં, એવા મુલ્કમાં જીવીએ છીએ, આ મગજનો વાટો હરી ના જાય તો શું થાય?
આ પરિસ્થિતિમાં કેટલો તમે સંયમ રાખો. હું ગઈકાલે હું જોડે ચર્ચા કરતો હતો કે છેલ્લા બે વર્ષથી હું આખા દેશમાં ફર્યો છું, 19-20-21 રાજ્યો, એક શબ્દ બહુ ગાયબ છે. અને એનાથી મોટી મારા દિલમાં આ ક્ષણે કોઈ બળતરા નથી. અને આ શબ્દ છે પરસેવો પાડનારો, મહેનત કરનારો મજૂર વર્ગ. આ ટીવી ચેનલોની ડિબેટો જોવું, આ મંચો ઉપરના ભાષણો જોવું, ચર્ચા જોવું ચાની કિટલીઓ પર, નિશ્ચયની ડિબેટોમાં ચર્ચા જોવું, બધી જ વસ્તુની ચર્ચા થતી હોય છે. રાત દિવસ આ ફેક્ટરીની અંદર જે લોકો બાર બાર 14-14, 16-16 કલાક કાળી મજૂરી કરે છે, એ મજૂર વર્ગની કોઈ વાત કરતું નથી. એટલે જેટલી પણ મારી લોકપ્રિયતા વધે, જેટલા લોકો મારી સેલ્ફી પડાવવા આવે, જેટલા છાપા મારા ઇન્ટરવ્યુ છપાય, જેટલા સન્માન સમારંભો થાય, એટલી વખત મને એવું થતું હોય છે કે આ સન્માનનો ભાર લઈને, આ સન્માનનો ભાર ઉંચકીને આ દેશના મજૂર વર્ગ માટે હું શું અને કેટલું કરીશ, આનાથી મોટી મને કોઈ ચિંતા નથી. અમદાવાદના અચેર ડેમોમાં 15-20 હજાર દલિત સમાજના ભાઈઓનો કાફલો હતો. એનાથી લગભગ બમણી સંખ્યામાં ઉનામાં લોકો ભેગા થયા હતા. ક્યારે સારો એ દિવસ આવે અને અમદાવાદની સડકો ઉપર આ ફેક્ટરીઓના મજૂરો ચક્કા જામ કરી દીધા હોય, એ દિવસની રાહ જોઈ રહ્યા છે. હું એ રાત દિવસ એકે એક વસ્તુ જે વાપરીએ છીએ, એ દરેકના ઉત્પાદન, દરેકે દરેક વસ્તુ પેદા થાય એની અંદર કોઈક ગરીબ મહેનત કરનારા મજૂરનો પરસેવો પડેલો છે. આજે પત્રકારત્વના જર્નાલિઝમના વિદ્યાર્થીઓની વચ્ચે હું એક વાત કરવા ગયો થોડાક દિવસ પહેલા, ત્યારે વાતચીતમાં નીકળી એવી ચર્ચા, ત્યારે જિગ્નેશભાઈ તમારી વાત બધી સાચી, તમારી ભાવના બી સાચી, પણ જો યાર અસમાનતા તો રહેવાની દુનિયાની અંદર, અસમાનતા તો રહેવાની. એટલે મેં કીધું કબૂલ, અસમાનતા રહેવાની હોય તો કબૂલ, પણ મારે સવાલ એ પૂછવો છે કે વડગામના ધારાસભ્યોનો પગાર 60,000, અમદાવાદના કલેક્ટરનો પગાર 1,50,000, આ અમારા બેનો પગાર ક્યાંથી થાય છે? તો સરકારની તિજોરીમાંથી થાય છે. અને સરકારની તિજોરીમાં પૈસો ક્યાંથી આવે છે? તો આપણા ટેક્સમાંથી આવે છે. વાત સાચી? છેલ્લી લાઈન સુધી અવાજ સંભળાય છે? મારો પગાર, અમદાવાદના કલેક્ટરનો પગાર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પગાર, કે આ દેશના પ્રધાનમંત્રીનો પગાર, આ બધા જ પગાર એ સરકારની તિજોરીમાંથી થાય છે. અને સરકારની તિજોરીમાં પગાર ચૂકવવાના રૂપિયા એ ટેક્સમાંથી આવે. અને ટેક્સ સેવા હોય એ દરેક ચીજ વસ્તુમાંથી ટેક્સ કપાય. આ ઘડિયાળ મેં જે કાંડા ઉપર પહેરી છે એમાંથી એ ટેક્સ કપાય અને સરકારની તિજોરીમાં જમા થાય. આ જે વાયર છે એ વાયર, એમાંથી પણ ટેક્સ કપાય. વાયરના ઉત્પાદનમાં આ માઇકમાંથી ટેક્સ કપાય, આ મંચમાંથી પણ ટેક્સ કપાય. આ જે ટેબલ પડ્યું છે એનું ઉત્પાદન થાય, આ ટેબલનું નિર્માણ થાય, એમાંથી પણ ટેક્સ કપાય. અને આ બધી જ વસ્તુનું ઉત્પાદન ક્યારે થતું હોય તો આ દેશના ખેતરોમાં અને દેશની ફેક્ટરીઓમાં. એટલે માણસાની કોઈ ફેક્ટરીમાં 10 કલાક 12 કલાક 14 કલાક કુટાનારો મજૂર જો કાળી મજૂરી કરી પરસેવો પાડી
કોઈ વસ્તુ પેદા કરે નહીં તો વસ્તુમાંથી ટેક્સ કપાય નહીં, ટેક્સ કપાય નહીં તો સરકારની તિજોરીમાં જાય નહીં, સરકારની તિજોરીમાં જાય નહીં તો નરેન્દ્ર મોદીનો પગાર થાય નહીં. એટલે મેં કીધું અસમાનતા જો રહેવાની હોય તો એવી અસમાનતા હોવી જોઈએ જેમાં જે લોકો પેદા નથી કરતા, પરસેવો નથી પાડતા, એમનો પગાર 2000 હોવો જોઈએ અને જે પરસેવો પાડે છે એમનો 2.5 લાખ હોવો જોઈએ. અને ક્યાંક ને ક્યાંક આ જ વિચારધારા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી અને શહીદ આઝમ ભગતસિંહની હતી. એટલે જ્યાં સુધી આખી દુનિયાની અંદર એક માણસ બીજા માણસનું શોષણ કરવાનું બંધ ના કરે ત્યાં સુધી આ લડત, આ આંદોલન અને આ સંઘર્ષ એ ચાલવાનો છે. અને ઘણી બધી વાર મીડિયાના મિત્રો સવાલ પૂછતા હોય છે કે જીગ્નેશભાઈ એવો તો તમારી જોડે વડગામ છે, વડગામ સાચવો ને, આંદોલન શું લેવા કરો છો? મેં કીધું વડગામ સુધી પહોંચવા માટે આંદોલન નતો કરતો ભાઈ, આંદોલન કરતા કરતા વડગામ પહોંચી ગયો એ અલગ વસ્તુ છે. બાકી ધારાસભ્ય ના રહ્યો તો તેલ લેવા ગયું, આ રોડ ઉપર આ દેશની ગરીબ જનતા માટે લડવાનું છોડવાનું. પણ મને એવો પાક્કો ભરોસો ને ખાતરી છે હમણાં જરા 2019 સુધી દેશના પ્રવાસો મારા થવાના, પણ એક વાર 2019 ની ચૂંટણી પતે અને પછી વડગામમાં બી પલાઠી વાળીને આપણે બેસીશું અને એવા વિકાસના કામો કરીને બતાવવા છે કે 20 વર્ષમાં વડગામમાં ના થયા. આજે આટલી મોટી સંખ્યામાં આપ સૌ એકત્રિત થયા, ઉપસ્થિત થયા, ત્યારે એક જ વસ્તુ હું તમારી વચ્ચે ખાસ ભારપૂર્વક કહેવા માંગુ છું કે ગુજરાતના અને દેશના દલિત આંદોલનની અંદર એક વસ્તુ છેલ્લા કેટલાક સમયથી નથી થઈ રહી, બહુ જ મજબૂતીથી આપણા આર્થિક મુદ્દાઓની લડાઈ આપણે લડતા નથી. ગુજરાતની અંદર મને વચ્ચે વડગામના 21-22 ગામમાં એક 6-7 દિવસ ત્યાં રોકાયો હતો અને 21-22 ગામમાં મેં આટો માર્યો અને અનેક લોકોનું મળ્યો, દરેક સમાજના ભાઈ બહેનોનો મળ્યો. એક વસ્તુની મેં બહુ ખાસ નોંધ કરી કે મારી સમક્ષ દરેક બાબતની ફરિયાદ થઈ કે રોડ નથી, બીપીએલ કાર્ડ નથી, રાશન નથી આવતું, પાણીનો પ્રશ્ન છે. મને એક વાતની બહુ ચિંતા થઈ કે આ બધી ફરિયાદોની અંદર કોઈએ એવી ફરિયાદ ના કરી કે જીગ્નેશભાઈ આ કાળ ઝાડ મોંઘવારીનું કંઈક કરો. કહેવાય માંગુ છું કે ઉના કે થાનગઢની ઘટના બને એ વખતે પણ આપણી રેલી થવી જોઈએ અને આ કાળ ઝાડ મહાભયંકર મોંઘવારીના મુદ્દે પણ દલિત સમાજના સંગઠનોની રેલી થવી જોઈએ. આપણે દલિત છીએ એટલે જાતિના નામે ભેદભાવનો ભોગ બનીએ છીએ, સાચું, પણ આ દેશની ગરીબ વંચિત જનતાના જેટલા સવાલો છે એ આપણા પણ સવાલો છે. આજે થોડાક દિવસ પહેલા, લગભગ 3-4 દિવસ પહેલા જ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની અમદાવાદની ટીમના જે સાથીઓ અહીંયા હાજર છે એ ચંદુભાઈ બધાએ સાથે મળીને અમદાવાદના સર્કિટ હાઉસમાં દલિત અને આદિવાસી સમાજની એકથી વધારે સંસ્થાઓ, સંગઠનો અને ધારાસભ્યો ભેગા મળીને એક સંકલ્પ કર્યો. આ સંકલ્પ આજે આપણે બધા સાથે મળીને પણ લેવાનો છે.
અને એ સંકલ્પ એ કે ગુજરાતની વિધાનસભાની અંદર એસસી એસટી સપ્લાય એક્ટ બનવો જોઈએ. આનો મતલબ શું એ તમને સમજાવું. આપણા દેશના બંધારણમાં દરેક અને આદિવાસી સમાજ જે પછાત છે, વંચિત છે, શોષિત છે, એમની પરિસ્થિતિની ગંભીરતા સમજી કેટલીક ખાસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે, જેથી આ સમાજનું સામાજિક આર્થિક અપલિફ્ટમેન્ટ એટલે એમનો જે ઉત્કર્ષ અને વિકાસ થાય, એમને મુખ્ય ધારામાં લાવી શકાય. દેશની અંદર એકથી વધારે રાજ્યોમાં એસસી એસટી સપ્લાયનો કાયદો છે, ગુજરાતની અંદર નથી. અને નથી એના લીધે શું થાય છે કે દલિત. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ.